the privilege to have with us Mr. Khandwawala, our retired Chief Director General of Police. Probably he is not there, or he may join us later. So we'll start now. As I said, Kamaro area na theila mare kagalo utla va pachya. So excuse me, this is for the first time to kagalo utla vi raha chu. અને મેં પોતે જ બનાવેલા છે એટલે કોઈની સેવાઓ નથી લીધેલી. તો એવું કહેવાય છે કે ભારતમાં દર 34 મિનિટે એક રેપ થાય છે, 42 મિનિટે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, 43 મિનિટે ફિમેલ કિડનેપ થાય છે, 93 મિનિટે કોઈ એક સ્ત્રીને દાવડીને કારણે અથવા દહેજને કારણે જલાવી દેવામાં આવે છે. પેનલ્ટી ખૂબ સિવિયર હોય છે, છતાં પણ આ બધા ક્રાઇમ થયા કરે છે. તો લેટ્સ સ્ટાર્ટ કે આપણે મેડમ ગુજરાતથી ચાલુ કરીએ. મેડમ, અત્યારે ટ્રેન્ડ શું છે, કયા કયા મુખ્ય ક્રાઇમ તમને જોવા મળે છે ફિમેલ સામે? હલો, યા અત્યારનો ટ્રેન્ડ, આઈ યુ સ્ટાર્ટિંગ વિથ મી? યા, બિલકુલ. આઈ થોટ ધેર આર મોર રિનોમ પીપલ હુ કેન ટોક ટોક ઓફ ધ ધેર આર બીજા લોકો છે જે ટ્રેન્ડની વાત કરી શકે. કમિંગ બેક ટુ વોટ ટ્રેન્ડ વી સી કરન્ટલી, એક તો સાયબર ક્રાઇમમાં હું વધારે જોઈ રહી છું. અગર વિથ યોર ટોપિંગ મેજર યોર ફિમેલ, એ લોકોને કેવી રીતે હેરાન કરવામાં આવે છે, સ્ટોકિંગ કરીને, ઓનલાઈન સ્ટોકિંગ કરીને, એ લોકોનું શું કહેવાય, આપણે ફેક પ્રોફાઇલો બનાવીને, ધેટ ઇઝ ટ્રેન્ડ નંબર વન. ટ્રેન્ડ નંબર ટુ, ધેટ વી સી પેલી MMS બને છે, ક્લિપો બધી બને છે મોબાઈલ પર, અને પછી એનું ઇલીગલ યુઝ થઈ રહ્યો છે. ધીસ ઇઝ ટ્રેન્ડ નંબર ટુ. થર્ડ ટ્રેન્ડ વોટ વી હેવ નોટિસ્ડ is which is slowly picking up, which is negative, એટલે એના માટે the laws are now going put up in place. કે જે ઓફિસમાં બહેનોનું એક્સપ્લોઇટેશન થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ કે મિસયુઝ ઓફ પાવર, આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ મિસયુઝ ઓફ પાવર બિંગ ડન. સો ધીસ ઇઝ ધ થર્ડ ટ્રેન્ડ વિચ આઈ સી. એન્ડ ધેન નોર્મલી ઓબ્વિયસલી ડોમેસ્ટિક વાયલન્સ, રેપ, ફોરેસ્ટેશન એન્ડ ઓલ દેટ ઇઝ ઓલવેઝ ધેર. વન્ડરફુલ. સો અને હું નિર્દિલભાઈ બિલકુલ સમજીએ છીએ કે અમે લઘુમતીમાં છીએ. તો વોટ ધ ક્વેશ્ચન એવો હતો કે ભાઈ મીડિયા કરે છે, તો વોટ આઈ વુડ સે મીડિયા બહુ સારું કામ કરે છે. એટલા માટે કે અત્યારે કોઈ બી આપણે કેસ લઈએ, અત્યારે પાટણ રેપ કેસ લઈએ, વિજય જોશી કેસ લઈએ, અભય ગાંધી કેસ લઈએ, એ પહેલા આઈ મીન આઇઝેકની છોકરીનું મોલેસ્ટેશન થયું, તો આપણે કોઈ બી કેસ લઈએ છીએ, થેન્ક્સ ટુ મીડિયા એ લોકો આખી અવેરનેસ જનરેટ કરાવે છે, જેના લીધે આપણા સોસાયટીમાં બધાની હિંમત આવે છે કે ઓકે આને પેલો શું કહે, જસ્ટિસ મળી, આને જસ્ટિસ મળી, આને જસ્ટિસ મળી. સો વી ધ સોસાયટી ઇઝ ગેટિંગ મોર કોન્ફિડન્સ. બીજી વાત, તમે કોઈ બી આજકાલ ચેનલ જોશો ને, પ્રેક્ટિકલી 80-90% ન્યૂઝ ચેનલમાં અલગ છે, અડધો કલાકના ન્યૂઝ હશે, એમાંથી 18-20 મિનિટમાં એ લોકો પોલીસ રિલેટેડ યા ક્રાઇમ રિલેટેડ ન્યૂઝ આપશે, ક્રાઇમ રિલેટેડ સ્પેશિયલ ન્યૂઝ આપશે. કારણ કે લોકોને જોવા ગમે છે. હવે લોકોને કેમ જોવા ગમે છે? કારણ કે ધેર રિલેટિંગ થેમસેલ્ફ, કે કાલ ઉઠીને લેટ સે અમારી વાત થઈ શકે છે, અગર આપણે MMS નો કેસ જોઈએ યા આઈ મીન પેલા ચીટિંગ નો કેસ જોઈએ, એનાથી લોકોને અવેરનેસ થાય છે. અગર આપણે યાદ હોય, અત્યારે આજે પેપરમાં વાંચ્યું કે ઝહીર રાણાએ 650 કરોડ નું કર્યું, અભય ગાંધીએ 5000 કરોડ નું કર્યું, 10 વર્ષ. કોઈ ફરિયાદ આપવા તૈયાર નથી. જે માન માન કોઈ કે એ ભજિયાવાલાએ ફરિયાદ આપીને ભજિયાવાલા પાસે 25 લાખ, ખાલી એના કરવું જોઈએ જેને ન્યાય ના મળ્યો હોય.